આપણે છેલ્લે ખેત ઉત્પાદકતા ઘટાડવાની વાત અલા નીચી ખેત ઉત્પાદકતાના કારણો ભણ્યા હતા એમાં પણ વિદ્યાર્થી મિત્ર તમને ખબર જ હશે ત્યાં પણ ત્રણ કારણો હતા સંસ્થાકીય ટેકનોલોજી અને અન્ય પણ ત્યાં શબ્દ લાગતો તો પરિબળો મેં એવું કીધું તો પરિબળોની જગ્યાએ તમે કારણો લખો તો ચાલે કે સંસ્થાકીય કારણો અથવા સંસ્થાકીય પરિબળો ટેકનોલોજીકલ કારણ અન્ય કારણ આ આપણે નીચી ખેત ઉત્પાદકતામાં ગણ્યા હવે શબ્દ એના જ છે પણ પાછળ શબ્દ લાગી ગયા સુધારાઓ કે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો તો ઉપાયોમાં તો આપણે સંસ્થાકીય સુધારાઓ ટેકનોલોજીકલ સુધારાઓ અન્ય ઉપાયો હવે તમે જો ત્યાં આપણે સંસ્થાકીય ની અંદર ત્યાં ચાર ભણ્યા હતા ખેત ઉત્પાદકતા ઘટાડવામાં ટેકનોલોજીમાં એક પણ નહોતો અન્યમાં બે હતા અહીંયા સંસ્થાકીયમાં આપણે ચાર છે એટલે કે સંસ્થાકીય સુધારાઓ ચાર છે ટેકનોલોજીકલ છે અને અને અન્યમાં અન્યમાં એક એક પણ પણ નથી સંસ્થાકીય કેટલા ટેકનોલોજીકલ નહીં ચાલો હવે એમાં ધ્યાન આપજો ટેકનોલોજીકલ તો ટેક સંસ્થાકીય તો સંસ્થાકીય સુધારાઓ ચાર છે પહેલું જ જમીન વિષયક સુધારા સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કૃષિ સંશોધન ટોટલ કેટલા છે ચાર જમીન વિષયક સુધારા સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કૃષિ સંશોધન ટોટલ ચાર મુદ્દા ચાલો વાંચી નાખો ચારે ચાર મુદ્દા અને આ સ્ક્રીન ઉપર લીટા કરવાનું બંધ કરે બધા જ ચાલો વાંચી નાખો પછી આગળ વધીએ છીએ ચલો વચાઈ ગયું હોય તો હવે પહેલો મુદ્દો જમીન વિષયક સુધારા આપણે આવા સુધારા કરીએ તો ખેડ ઉત્પાદકતા વધી શકે એમ છે કે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી અને ગણોતિયાને ખેડ હકની સલામતી મળે એ હેતુસર યાદ રાખજો ખેડૂતોને જમીનની માલિકી મળવી જોઈએ કારણ કે આપણને ખબર છે ખેડૂતો જમીન ખેડે છે પણ પણ એની જમીન છીનવાઈ જાય છે અહીંયા ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી અને ગણોતિયા જે છે એને કારણ કે આપણે એ પણ ભણ્યા હતા કે કદાચ કોઈ બીજો વ્યક્તિ વધુ ભાડું દેવા તૈયાર હોય તો આ ગણોતિયાનો ખેડ હક પણ સલામત ન હતો અહીંયા ગણોતિયાને ખેડક ની સલામતી પણ મળે એ હેતુસર જમીનદારી પ્રથાની નાબૂદી ખેડહકની સલામતી અને ભાડા નિયમન જમીનદારી પ્રથાની નાબૂદી કરો કારણ કે જમીન જમીનદાર જ રાખતા હતા એવી પ્રથા હતી તો એ નાબૂદી કરવી ખેડહકની સલામતી આપવી ભાડા નિયમનનો કાયદો પસાર કરવો અને જો આ બધું કરવામાં આવે તો ખેડૂતોનું શોષણ થતું અટકશે ખેડૂતોનું શોષણ થતું અટકશે તો ખેડૂતો વધુ ઉત્પાદન કરવામાં રસ રહેશે અને વધુ ઉત્પાદન કરશે તો ઉત્પાદકતા વધારી શકાય છે ચલો વાચી નાખો પહેલો મુદ્દો પછી આગળ બીજા મુદ્દા તરફ જઈએ છીએ ચલો વચાઈ ગયું હોય તો બીજો મુદ્દો સંસ્થાકીય ધિરાણની આપણે એવું જોઈ ગયા હતા ખેડૂતોને ખેતી કરવા માટે પૈસાની જરૂર હોય તો એ અસંગઠિત ક્ષેત્ર પાસેથી ધિરાણ મેળવતી હતી અને એકોતેર ટકા જેટલું ધિરાણ એ લોકો એની પાસેથી મેળવતી હતી અને એના વ્યાજ ના દર ઊંચા હતા અહીંયા એ જ વસ્તુ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રને પૂરતું અને સમયસર ધિરાણ મળી રહે ભારતમાં કૃષિ ક્ષેત્રને પૂરતું અને સમયસર ધિરાણ મળી રહે તે માટે ઓગણીસો ઓગણ અને ઓગણીસો એસી માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું એટલે કે અમુક ખાનગી બેંકો હતી એને જાહેર બેંકમાં પરિણમી તેમજ કૃષિ ક્ષેત્રે ધિરાણની સુવિધા વધે તે માટે ઓગણીસો બ્યાસી માં આગળ યાદ રાખજો ઓગણીસો બ્યાસી આવી અને એના હાથ નીચે એટલે કે નાબાર્ડના હાથ નીચે બીજી બે બેંકો આર આર બી આપણે ચોથો પાઠ

નાબાર્ડ સ્થાપના કરવામાં આવી અને એના હાથ નીચે બે બેંકોનો ઉત્તેજન આપવામાં આવ્યું વિકાસ માટે આમ ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહેતા ખેત ઉત્પાદકતામાં શું થઈ શકે એમ છે વધારો આપણે વધારો કરવાનો નથી

બરાબર પછી આગળ ત્રીજા મુદ્દાની ડિસ્કસ કરીએ છીએ વેચાણ વ્યવસ્થામાં ખામી દૂર કરવા નીચે મુજબના પગલા લેવામાં આવ્યા છે કેવા પગલા લીધા નીચે મુજબ ના એમાં પહેલું કીધું છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી કે બને એટલા બજારો નજીક 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 વિકસાવવામાં આવ્યા આ ઉપરાંત ખેડૂતોનું ખેડૂતોને ખેત પેદાશોની તેની ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવા એક માર્ગ પ્રથા દાખલ કરવામાં આવી એક માર્ગનું ફૂલફોર્મ એગ્રીકલ્ચર માર્કેટિંગ નામ યાદ રાખજો ખેતી ક્ષેત્રે ઉત્પાદિત થયેલી વસ્તુ ની ગુણવત્તા માટે કયો માર્ગ નક્કી થયો છે તો એગ માર્ગ એગ્રીકલ્ચર માર્કેટિંગ બરાબર આ યાદ રાખજો ખાસ એ એક આઈએમપી મુદ્દો બીજો એની પછીનો મુદ્દો એ કે ખેત પેદાશોના સંગ્રહ માટે સેની સ્થાપના થઈ છે તો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે આ બીજો આની પછીનો મુદ્દો આઈએમપી આ ઉપરાંત ખેત પેદાશોમાં ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી ખેડૂતોને જે ભાવ ચાલતા હોય એ રોજે ભાવ ભાવની માહિતી મળે તે માટે પણ સરકારે વ્યવસ્થા ઊભી કરી છે અને એટલે જ તમે ક્યારેક ન્યૂઝપેપર વાંચજો ન્યૂઝપેપરમાં રોજ આવે જ છે બરાબર કે કોઈપણ ખેત પેદા સ્પેશિયલિક પેજ એનું હોય છે કે રોજે રોજ કઈ વસ્તુના કેટલા ભાવ છે એટલે એ માટેની વ્યવસ્થા ઊભી કરેલી એટલે ખેડૂતો પેપર વાંચીને ખ્યાલ કરી શકે કે આજે આપણે જો વહેંચવા જશું તો એને કેટલા પૈસા મળશે આ સિવાય હજી અંદર કીધું છે કે ખેડૂતોને તેના ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તે માટે તળિયાના ભાવ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે તળિયાના એટલે છેલ્લમ છેલ્લા કે તમને ઓછામાં ઓછા રૂપિયા આટલા તો મળશે મળશે અને મળશે જ એ પણ એક પ્રથા દાખલ કરેલી છે ચલો હવે વાત કરીએ આગળ ત્રીજો મુદ્દો એની પેલા વાંચી નાખો ચોથા મુદ્દા ભણતા પહેલા એમાં ઉપાયો છે ઉપાયો ખાસ ધ્યાન આપજો બરાબર વાંચી નાખો પછી ચોથા મુદ્દા તરફ ફરીએ ચાલો વચાઈ ગયો હોય તો હવે ચોથો મુદ્દો કૃષિ સંશોધન કૃષિ કૃષિ સંશોધન ધ્યાન આપજો કે ને વેગ આપવાની જવાબદારી નાબાર્ડ ચલો નાબાર્ડ આવે એટલે પાછું પેલા સ્થાપના યાદ કરી લઈએ સ્થાપના કયા વર્ષે તો જવાબ હતો ઓગણીસો ને બ્યાસી નાબાર્ડ આવે તો નાબાર્ડ નું ફૂલફોર્મ યાદ કરવું પડે શું હતું ફૂલફોર્મ એમ એને ભેગું છે ના એટલે એમ એટલે નેશનલ બી એટલે બેંક નેશનલ બેંક પછી નહીં નેશનલ બેંક ફોર પછી એ એટલે એગ્રીકલ્ચર નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ એન્ડ વધારાનું આર ઉપરથી રૂરલ અને ડી ઉપરથી ડેવલપમેન્ટ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ મોસ્ટ આઈ ફૂલ ફોર્મ તમારી બોર્ડની પરીક્ષા માટે ઓકે ઓકે અને એના હાથ નીચે કઈ બે બેંકોનો વિકાસ થયો આર આર બી એસ અને એલ એટલે આ કૃષિ સંશોધન ને વેગ આપવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે છે હવે કઈ રીતે એની જવાબદારી નિભાવે એ ખેડૂતોને નવા પાકો અને નવી ખેત ઉત્પાદન પદ્ધતિઓની સમજ અને તાલીમ આપવાના પ્રયત્ન કરે છે સમજ અને તાલીમ આપવાના પ્રયત્ન કરે છે આ ઉપરાંત ખેડૂતોને

ખેડૂતોને નવા પાક અને નવી ખેત ઉત્પાદન પદ્ધતિની સમજ અને તાલીમ આપવાના પ્રયત્ન કરે છે ચલો વાંચી નાખો આમ જોઈએ તો આપણો પહેલો મુદ્દો પૂરો થઈ ગયો સંસ્થાકીય શું હતા સુધારાઓ વાંચી નાખો ચલ ચલો પહેલાની અંદર ચાર મુદ્દા વચાઈ ગયા પછી હવે સમય પ્રમાણે આપણો બીજો મુદ્દો જે છે ટેકનોલોજીકલ સુધારા પૂરો થઈ શકે એમ નથી એટલે આપણે અન્ય ઉપાયો શરૂ કરીએ અન્ય ઉપાયોમાં આપણે કીધું છે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને પહેલા પહેલા તો શિક્ષિત કરવા જરૂરી છે કે જેટલું શિક્ષણ છે એની કરતા હજુ એજ્યુકેશન વધારો ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરો ખેડૂતને એને લગતી કાર્ય પ્રણાલી જે અપનાવી રહ્યા છે એમાં ફેરફાર થાય એવા પ્રયત્ન કરો કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો હાથ ધરો ખેત ઉત્પાદકતા વધારવા ઉપયોગી સાબિત થશે કારણ કે કૃષિ મેળો કરો એટલે બધા ભેગા થાય ખેડૂતો અને બધા ભેગા થાય એટલે નવું નવું નોલેજ એનામાં આવે બરાબર હજી અંદર કીધેલું છે આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ જેવી કે તો આપણે ભણી ના પશુપાલન પશુ સંવર્ધન મરઘા બતકા ઉછેર ફૂડ પ્રોસેસિંગ કાર્યો જંગલ જેવા સંસાધનોનો વ્યાપક ઉપયોગથી વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર ઉપરનું ભારણ ઘટે છે કેમ કે ખેતી ક્ષેત્રે જરૂર કરતાં વધારે લોકો રોકાયેલા છે

તો વધ્યા કેટલા ચાર પાંચ જણા કામ કરે તો એવરેજ વધશે એટલે ઉત્પાદકતામાં શું કરી શકાય છે વધારો કરી શકાય છે ચાલ આ આપણો અન્ય ઉપાયો પણ પૂરા થઈ ગયા હવે આની અંદર એક હજી બાકી છે અને એ છે ટેકનોલોજીકલ સુધારા અને એ ટેકનોલોજીકલ સુધારાની અંદર પાછા ત્રણ મુદ્દા છ મુદ્દા છે બરાબર એ સમય પ્રમાણે અત્યાર પછશે નહીં વાંચી નાખો એ નેક્સ્ટ લેક્ચરે આપણે ભણીશું